तो नवरात्रिमां खેલૈયાઓની માટે માઠા સમાચાર પણ સામે આવ્યા છે। નવરાત્રિમાં ગુજરાતમાં વરસાદ પડી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે। અંબાલાલ પટેલની આગાહી છે કે ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે। 18 અને 19 ઓક્ટોબરે ગુજરાતમાં વરસાદ રહેશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની શક્યતા છે। તો 13 થી 15 ઓક્ટોબરે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે। 12 ઓક્ટોબરે અરબ સાગરમાં હાઈ પ્રેશર સિસ્ટમ બનવાની છે। 20 ઓક્ટોબર બાદ બંગાળ ઉપસાગરમાં ચક્રવાતની પણ શક્યતા છે। નવરાત્રિમાં પશ્ચિમી વિક્ષેપ મજબૂત આવી ગયો છે, સાઈડ સત્ય થી ઓવીને, જેના કારણે રાજસ્થાનના સરહદના ભાગોમાં, ઉત્તર ગુજરાતના ભાગોમાં, પંચમહાલના ભાગોમાં અને કંઈક અંશે મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। અને બીજી વાત કરીએ તો તારીખ 17 ઓક્ટોબરથી દરિયા કિનારે ભારે પવન ફૂંકા છે। અરબ સાગરના દરિયા કિનારે ભારે પવન ફૂંકા છે। બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત થવાની શક્યતા રહે છે। એટલે આ ચક્રવાતો જે છે એ 20 એકમમાં પણ ભેજ આવશે, અરબ સાગરના પવનોમાં પણ ભેજ આવશે। એટલે ભેજ ગ્રહિત વાતાવરણના કારણે વરસાદ થવાની શક્યતા રહે છે। અત્યારે 7 થી 10માં પ્રથમ હિમ વરસાદ થવાની શક્યતા રહે છે। અને જે છે ઉત્તરી પડોશી પંજાબ હરિયાણા રાજસ્થાનના ભાગમાં હમણાં તારીખ 10 સુધીમાં વરસાદ થવાની શક્યતા છે। તે પછી પણ વરસાદ થવાની શક્યતા છે 12 થી 14માં, પરંતુ 17 થી 19 જે વિસ્તરણ છે એ મજબૂત હશે। એટલે આ એક પછી એક પાછા વિસ્તરણ ડિસ્ટર્બન્સથી ગુજરાતમાં ઉષ્ણતામાનમાં લગભગ એની અસર થશે। રાજકોટમાં ટેટ અને ટાટ ઉમેદવારોના ધરણા, જ્ઞાન સહાયક યોજનાને લઈને વિરોધ પ્રદર્શન, કાયમી શિક્ષકની ભરતી કરવા માટે માંગ, જ્ઞાન સહાયક યોજના રદ કરવા માટે માંગ કરાઈ છે। રાજકોટમાં ટેટ ટાટ ઉમેદવારોએ ધરણા કર્યા છે। જ્ઞાન સહાયક યોજનાને લઈને આ વિરોધ કરવામાં આવ્યો છે, ધરણા કરવામાં આવ્યા। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ આ ધરણામાં જોડાયા। કાયમી શિક્ષકની ભરતી કરવા માટે માંગ કરાઈ છે। જ્ઞાન સહાયક યોજના રદ કરવા માટે માંગ કરવામાં આવી છે। ને જે રોલ એક્ટ એક જેવો કાળો કાયદો અને રોલ એક્ટ એક જેવો નિયમ બનાવ્યો છે સરકારે શિક્ષણ વ્યવસ્થામાં, અને આજે શિક્ષણ વ્યવસ્થામાં જે નિયમ બનાવ્યો છે એ કાળો કાયદો અમે રદ કરવા માગીએ છીએ। અને જ્ઞાન સહાયક જે પ્રોજેક્ટ છે રદ કરવા માટે અમે ગુજરાતના તમામ જિલ્લે જવાના છીએ અને તમામ જિલ્લે જાગૃતિ અભિયાનો ચલાવીએ છીએ। અને આવનાર દિવસોમાં અમારું આયોજન છે કે અત્યારે રચનાત્મક કાર્યક્રમો આપી અને ગાંધીનગરની અંદર આ જે જનસેલાબ છે એ ગાંધીનગરની અંદર આ જનસેલાબ એ જે વિધાનસભાના જે પાયા છે વિધાનસભાના પાયા હચમચાવવા માટે આવવાનો છે। કે જે શિક્ષક પોતે ભણાવવા જશે ત્યારે એ વિદ્યાર્થીઓને શું આશ્વાસન આપશે કે ભાઈ અમે અમારી નોકરીનું નક્કી નથી તો તમને ભવિષ્યમાં શું સારી નોકરી મળશે, એક પણ ખૂબ વિચારવા જેવી વસ્તુ છે। ગુજરાતમાં દિવસે ને દિવસે શિક્ષણનું સ્તર એ ખૂબ જ ઘટતું જાય છે, અત્યારે 18 થી 19માં ક્રમે આવી ગયું છે। અને આ સરકાર ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટ સ્કૂલોને ઉપર ઉઠાવવા માટે થઈ અને સરકારી શિક્ષણને પતાવવાનું કામ કરી રહી છે, એના માટે ખાસ આ યોજના લઈ આવવામાં આવી રહી છે। એટલા માટે આ યોજનાનો NSUI હોય, CYSS હોય, કોઈ પણ વિદ્યાર્થી સંગઠન હોય, હું તો બધા વિદ્યાર્થી સંગઠનને કહું છું કે જ્યારે વિદ્યાર્થીઓને અન્યાય થતો હોય ત્યારે બધા સંગઠનો એક થઈ અને વિદ્યાર્થીઓનો અવાજ બનવો જોઈએ। અમદાવાદમાં વિવાદનું મૂળ બનેલા હટકેશ્વર બ્રિજ મુદ્દે મહાનગરપાલિકા એક્શનમાં આવી છે। અકસ્માતનો ભય સર્જાતા અને જોખમી એવા બ્રિજના બે સ્પાન સહિતના ભાગને દૂર કરાશે, જ્યારે બાકીના ભાગને મજબૂત કરાશે। AMCA બ્રિજના રિકન્સ્ટ્રક્શન માટે ટેન્ડર બહાર પાડ્યું છે। આ ટેન્ડર 24 કરોડ 87 લાખનું છે। બ્રિજનું રિકન્સ્ટ્રક્શન તો થઈ જશે, પણ આ વિવાદમાં પ્રજાના પૈસાના ધુમાડા થશે તેનું શું? તો આવી ચર્ચાએ જોર પકડ્યું છે, કારણ કે અવારનવાર જે બ્રિજ છે સતત વિવાદોમાં રહ્યો છે। બ્રિજનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે, પરંતુ આ બધું કોના પૈસે? તો પ્રજાના પૈસાના ધુમાડા થશે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે। રાજ્યમાં વરસાદથી તૂટેલા રસ્તાનું સમારકામ કરાશે। ચોમાસાના કારણે ખરાબ થયેલા રોડ રિસરફેસ કરાશે। 157 નગરપાલિકાઓને રોડ રિસરફેસિંગ માટે 100 કરોડ ફાળવવામાં આવશે। મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ આ રકમ આપશે। તો વધુ વિગત મેળવીશું સંવાદદાતા હિરેન રાવલ ફોન લાઈન પર જોડાયા છે। જે હિરેન, શું છે વધુ વિગતો? રાજ્યમાં ચોમાસાના કારણે જે શહેરી વિસ્તારો એટલે કે નગરપાલિકા વિસ્તારોની અંદર રોડ રસ્તાઓ તૂટ્યા છે, જ્યાં નુકસાની થઈ છે, એને રિપેર કરવા માટે રાજ્ય સરકાર તરફથી રાજ્યની 157 નગરપાલિકાઓને 100 કરોડ રૂપિયાની સહાય જે છે તે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત આ રકમ છે તે આ 157 નગરપાલિકાઓને આપવામાં આવશે, જે પૈકી
અલગ અલગ વર્ગની જે નગરપાલિકાઓ છે આ 157 પૈકી નગરપાલિકાઓના વિકાસ વિસ્તાર અને અન્ય માપ દ્રષ્ટિકોણના આધારે જે વર્ગ નક્કી કરવામાં આવે છે, જેમાં અવર્ગની 22 નગરપાલિકાઓ છે એમાં દરેકને 1 કરોડ રૂપિયા આપવામાં આવશે, એટલે કે 22 કરોડ રૂપિયા આ અવર્ગની નગરપાલિકાઓને કુલ જશે, જ્યારે બ વર્ગની 30 નગરપાલિકાઓ છે એને નગરપાલિકા દીઠ 80 લાખ રૂપિયા પ્રમાણે 24 કરોડ રૂપિયા રાજ્ય સરકાર આપશે. એ જ પ્રકારે ક વર્ગની 60 નગરપાલિકાઓ છે એમાં પ્રત્યેક નગરપાલિકાને 60 લાખ રૂપિયા આ રોડ રસ્તાની મરામત માટે આપવામાં આવશે. ડ વર્ગની 45 નગરપાલિકાઓને 40 લાખ રૂપિયા લેખે 18 કરોડ રૂપિયા આપવામાં આવશે. આ તમામ રકમ જે છે જે તે નગરપાલિકાને મળશે એ નગરપાલિકાએ પોતાના વિસ્તારની અંદર જે રોડ રસ્તા છે એ રોડ રસ્તા રિસર્ફેસિંગ અને મરામત કામગીરી માટે વાપરવાના રહેશે. ચોમાસાના કારણે રાજ્યમાં મોટા ભાગના રસ્તાઓ છે તે ખાડા પડવાની સ્થિતિ અથવા તો તૂટ્યા હોય એ પ્રકારની ઘટનાઓ અથવા તો ફરિયાદો રાજ્ય સરકારને પણ સામે આવી હતી, અને એટલા માટે દર વર્ષની જેમ આ વખતે પણ મુખ્યમંત્રીએ પોતાના સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી 17 કરોડ રૂપિયા આ 157 નગરપાલિકાઓને આપવાનો નિર્ણય કર્યો છે, જેથી કરી અને દિવાળી પહેલા આ નવરાત્રીમાં જ આસપાસમાં તમામ આ શહેરી વિસ્તારો છે નગરપાલિકાઓના ત્યાં રોડ રસ્તાઓ સારી રીતે રિપેર કરી શકે, રિસર્ફેસિંગ થઈ શકે એ હેતુથી આ રકમ છે રાજ્ય સરકાર આપવાની છે. તો વરસાદથી તૂટેલા રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવશે, રિસર્ફેસિંગ કરવામાં આવશે. પાર્ટીની નીતિ વિરુદ્ધ અમરેલીની બગસરા પાલિકાનો ઠરાવ. અમરેલીની બગસરા ભાજપ શાસિત નગરપાલિકાએ વિચિત્ર ઠરાવ મૂક્યો છે. મહિલા સભ્યોના બદલે તેમના પતિ વહીવટ કરી શકશે આવો ઠરાવ છે તે પાસ કરાયો છે. તો મહિલા સભ્ય પોતાના બ્લડ રિલેશન વાળા વ્યક્તિને પણ રાખી શકે છે. તો પાલિકાની સાધારણ સભામાં મોબાઈલ લાવવા પર પ્રતિબંધ મુકાયો છે. સાધારણ સભામાં જરૂર પડે પોલીસ પ્રોટેક્શન પણ મંગાવવામાં આવશે. તો બગસરા ભાજપ શાસિત નગરપાલિકાનો આ વિચિત્ર ઠરાવ, મહિલા સભ્યોના બદલે તેમના પતિદેવો હવે વહીવટ કરી શકશે. અને દરેક મિટિંગમાં કોંગ્રેસના સભ્યો છે એ લાઈવ કરી અને મિટિંગમાં અડચણ પહોંચાડે છે, કાંઈ પણ સાંભળવા દેતા નથી. એટલા માટે આ નિર્ણય લીધો છે કે મોબાઈલ લઈ આવવાનો એલાવ નથી અને પારદર્શક વહીવટ કરી શકે એટલા માટે પોતાના લોહીના સંબંધી એના પતિ કે પોતાના પુત્ર હાજર રહી શકશે. એમાં એ નિર્ણય બધા મહિલાઓ જ લેશે અને એ નિર્ણયમાં કોઈના એના સંબંધી કોઈ એમાં ભાગ નહીં લઈ શકે. હરેક મિટિંગમાં અધ્યક્ષજી બોલવાનું શરૂ કરે, મુદ્દો ચર્ચા ચાલુ કરે, ત્યાં વિપક્ષના સભ્યો મોબાઈલ ચાલુ કરી અને હલ્લાબોલા મચાવીને સોશિયલ મીડિયામાં લાઈવ કરતા, અને કોંગ્રેસના 8 સભ્યોની જગ્યાએ 24-25 જણા મિટિંગ હોલમાં હોય અમે કોઈ ના જ ન પાડતા. પણ હવે એવું બન્યું છે કે આ મહિલા સદસ્ય જ્યારે પ્રમુખ થયા છે ત્યારે અમારો એક નિયમ એવો છે અને મારા પત્ની જ્યારે પ્રમુખ થયા તો એણે જ કીધું કે આપણે ગમે એ મુદ્દા હોય, ચર્ચવાના હોય તો આપણે કેમ લોકોને સમજાવવા કે આ મુદ્દામાં આ રીતનું છે, આ રીતનું છે. એટલે આપણે આવો નિર્ણય કરીએ, એટલે આવો નિર્ણય અમે એટલા માટે જ કર્યો છે કે ખોટાવવાનો અર્થનો અનર્થ ન થાય, વિકાસના કામ સાથે મળીને જ કરવા છે. જિલ્લા પ્રમુખે બગસરા નગરપાલિકાના ઠરાવને અયોગ્ય ગણાવ્યો. જિલ્લા પ્રમુખ રાજેશ કાબરિયાનો ઠરાવ અંગે ખુલાસો. બગસરા પાલિકાનો ઠરાવ મહિલા સભ્યોની સલામતી માટેનો. પાલિકામાં વહીવટ મહિલા હોદ્દેદારો જ કરશે. તો પાલિકાનો ઠરાવ મહિલા સભ્યોની સલામતી માટેનો છે. પાલિકામાં વહીવટ મહિલા હોદ્દેદારો કરશે તેવું તેમણે જણાવ્યું. નગરપાલિકામાં જે ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે કેટલા યોગ્ય છે અને આપનું શું કહેવું છે? બગસરા નગરપાલિકાના માધ્યમથી એક એવો ઠરાવ પસાર કર્યો છે કે મહિલા સદસ્ય સાથે તેમના બ્લડ રિલેશનમાં આવતા તેમના પતિ, કાકા, ભાઈ, બેન સાથે જઈને પોતાની સલામતી માટે સાથે જઈ શકશે. હું માનું છું કે દરેક નગરપાલિકાની પરિસ્થિતિ જુદી જુદી હોય છે. બગસરા નગરપાલિકામાં નિર્ણયો મહિલાઓ જ કરવાની છે, પણ સાથે પોતાની સલામતી માટે ક્યાંક ને ક્યાંક એમની સાથે એમના ભાઈ રે, એમના પિતા રે, એમના કાકા રે, તો એ પોતાને વધારે સલામત અનુભવે એ અનુસંધાને આ નિર્ણય લેવાયો છે.